થી સંખ્યા દેશમાં કોરોનાનો કેર છે, આવામાં માસ્ક સૌથી મોટું હથિયાર છે. અમે તમને વારંવાર અપીલ કરીએ છીએ કે તમે માસ્ક પહેરો. આ અંગે ન્યૂઝ 18 એક ઝુંબેશ પણ શરૂ કરી છે, હેશટેગ માસ્ક પહેરોનો ઇન્ડિયા. તો તમે પોતે એ પ્રતિજ્ઞા લો કે જ્યાં સુધી આ મહામારી છે ત્યાં સુધી તમે માસ્ક નહીં ઉતારો, માસ્ક યોગ્ય રીતે પહેરો. માસ્ક છે, મજાક નથી. તો આગળ વધી સમાચારમાં, હવામાન વિભાગની આગાહી છે કે દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા ભેજ વધ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે. તો નવસારીમાં, વલસાડમાં પડી શકે છે વરસાદ. રાજ્યમાં 2-3 ડિગ્રી તાપમાન વધશે. બફારાના કારણે લોકો પણ પરેશાન છે. તો હવામાન વિભાગની આગાહી છે, નવસારી વલસાડમાં પડી શકે છે વરસાદ. જોકે આગામી 2-3 દિવસ વરસાદ પડવાની આગાહી પહેલેથી જ કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદ પડી શકે છે. પંચમહાલ, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાતા તેની અસર જોવા મળશે. આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા વિભુ પાસેથી. જી વિભુ, ફરી એક વખત વરસાદની આગાહી. હજુ વાવાઝોડાનો માર લોકોએ સહન કર્યો છે અને ત્યાં જ ફરી એક વખત વરસાદની આગાહી કરાઈ છે. સંધ્યા, અત્યારે જે રીતે વાવાઝોડું ગયા બાદ પણ વાતાવરણ છે તે વાદળછાયું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થયો છે. સંધ્યા, અત્યારે જે ચોમાસાની ગતિવિધિઓ છે તે અંદમાન નજીક શરૂ થઈ ગયેલ છે અને હવે કેરળ તરફ આગળ વધી રહી છે. ગુજરાતમાં અત્યારે પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ ચાલી રહી છે અને તેના કારણે ભેજનું પ્રમાણ પણ વધારે જોવા મળી રહ્યું છે. દક્ષિણ પશ્ચિમ તરફના પવનો છે તેના કારણે ભેજ પણ વધારે આવી રહ્યો છે અને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારીમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો અન્ય જે વિસ્તારો છે તે ત્યાં 2-3 ડિગ્રી તાપમાન વધી જશે. જી જી વિભુ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. આગળ વધીએ. પંચમહાલ નંદીસર ગામે વરઘોડાનો મામલો છે. વરરાજાના પિતા સહિત 22 સામે પંચમહાલનો મામલો છે. પોલીસે ચાલુ લગ્નમાં 5 લોકોની અટકાયત કરી છે. પંચમહાલની આપણે વાત કરી રહ્યા છે. નંદીસર ગામે વરઘોડાનો આ મામલો છે. પિતા સહિત 22 લોકો સામે ગુનો નોંધાયો છે, જેમાં મહિલા, સરપંચ, ડીજે સમિત અન્ય લોકો પણ છે. તો મહિલા સરપંચ પણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા, જેમની જવાબદારી છે કે લોકોને સમજાવવા. કોરોના કાળ ચાલી રહ્યો છે, ભીડ ન ભેગી કરવી, આ સાથે જ સંક્રમણ ન ફેલાય તેનું ધ્યાન રાખવાનું હોય છે. પરંતુ મહિલા સરપંચ ખુદ તેમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા, ડીજેના તાલે તેઓ પણ ઝૂમ્યા હતા, માટે તેમની સામે પણ એક્શન લેવામાં આવ્યું છે. વરરાજાના પિતા સહિત 22 સામે ગુનો નોંધાયો છે. મહિલા સરપંચ, ડીજે સંચાલક સામે ગુનો નોંધાયો છે. નંદીસર ગામનો આ મામલો છે કે જ્યાંથી એક વિડીયો સામે આવ્યો હતો, મહિલા સરપંચ, ડીજે સંચાલક સામે ગુનો નોંધાયો છે. પોલીસે કાર્યવાહી કરી છે. આ વિડીયો સામે આવ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. તો આ અંગે જ અપડેટ મેળવીશું સંવાદદાતા રાજેશ પાસેથી. જી રાજેશ, ગઈકાલે એક વિડીયો સામે આવ્યો હતો અને વિડીયોના આધારે હવે પોલીસે કાર્યવાહી કરી છે. જી બિલકુલ, સંધ્યા, ગોધરા તાલુકાનું જે નદીસર ગામ છે ત્યાં ગઈકાલે જે લગ્ન હતું અને લગ્ન દરમિયાન એક વિડીયો વાયરલ થયો હતો. વિડીયોમાં ગામના જે સરપંચ છે, પ્રથમ નાગરિક છે, જેઓ જવાબદાર વ્યક્તિ છે, તેઓ પણ પોતે જે નાચતા જોવા મળ્યા હતા અને કોરોનાને ગાઈડલાઈન હતા, ઝઘડા વર્તતા હોય તેવું જોવા મળ્યું હતું. જેને લઈને જે પોલીસે જે ન્યૂઝ 18 ગુજરાતીનો અહેવાલ છે, જેના બાદ તાત્કાલિક જે લગ્ન પ્રસંગ ચાલુ હતો દરમિયાન જ અને 5 વ્યક્તિની ધરપકડ કરી હતી. સાથે સાથે જે કન્યાના પિતા છે, વરરાજાના પિતા છે, સહિત 22 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે અને હાલ જે છે અન્ય વ્યક્તિઓને પકડવાની કામગીરી ચાલુ છે. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ગઈકાલે આ વિડીયો સામે આવ્યો હતો જેના આધારે
પોલીસે કાર્યવાહી કરી છે. ન્યૂઝ 18 ગુજરાતી આ વિડીયો પ્રસારિત કર્યો હતો. તો સાબરકાંઠાથી સમાચાર. હવનમાં ભીડ ભેગી કરવી ભારે પડી છે. પ્રાંતિજના લાલપુર ગામે હતો હવનનો કાર્યક્રમ. તો કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા હવન સ્થાનિકો ઢોલ ત્રાંસા સાથે એકઠા થયા હતા અને પોલીસે 100થી પણ વધુ લોકો સામે ફરિયાદ કરી છે. 58 લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. તો આપ જોઈ શકો છો ગ્રામ્ય સ્તરે કોરોના વકરવાનું કારણ શું હોઈ શકે છે. લોકો હજુ પણ સુધરી નથી રહ્યા. ધાર્મિક માન્યતાઓ, જે આસ્થા પરંપરા છે, તેને જાળવવામાં તેઓ મથામણ કરે છે અને આખરે કોરોનાનો ભોગ બનતા હોય છે. જો કે પોલીસે કાર્યવાહી કરી છે, 58 લોકોની ધરપકડ કરી છે. તો હવનમાં ભીડ ભેગી કરી હતી. લાલપુર ગામે હવનનો કાર્યક્રમ હતો. કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે હવનનો કાર્યક્રમ હતો, પરંતુ તેઓ એ ભૂલી ગયા કે આ ભીડ જ કોરોના ફેલાવી શકે છે. આગળ વધીએ તો સુરતથી સમાચાર. મ્યુકર માઇકોસિસનો કેર યથાવત છે. મ્યુકર માઇકોસિસમાં વધુ 2 દર્દીઓના મોત થયા છે. નવા 6 દર્દી દાખલ થયા છે. સ્મીમેર અને સિવિલમાં કુલ 170 દર્દી સારવાર હેઠળ છે. મ્યુકર માઇકોસિસમાં સરકારી હોસ્પિટલમાં 18 સર્જરી કરાઈ. સિવિલમાં અત્યાર સુધીમાં કુલ 11ના મોત થયા છે. સ્મીમેરમાં 7 વ્યક્તિના મોત થયા છે. તો કેસનો આંકડો પણ વધી રહ્યો છે, દર્દીઓ વધી રહ્યા છે, તેની સામે મોત પણ વધી રહ્યા છે. વધુ 2ના મોત થયા છે. આ અંગે અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, વધુ 2 દર્દીના મોત, મ્યુકર માઇકોસિસની સારવાર લઈ રહ્યા હતા. દિવસે ને દિવસે કહી શકાય દર્દીઓની સંખ્યા વધી રહી છે. સુરતમાં વધુ 2 દર્દીઓના મોત થતા મરણાંક કહી શકાય 7 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં 170 કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. 18 દર્દીઓની સર્જરી કરવામાં આવી છે. એક દર્દી સુરતમાં સૌથી પ્રથમ મ્યુકર માઇક્રોસિસનો જે કેસ નોંધાયો છે તે દર્દી સારો થયા બાદ તેને રજા આપવામાં આવી. જોકે રજા લઈને જતા તેનું સમાજના લોકોએ બહુમાન કર્યું હતું. પણ જે રીતે મ્યુકર માઇક્રોસિસના દર્દીઓ વધી રહ્યા છે, સતત કહી શકાય દરરોજ 5-7 દર્દીઓ સામે આવી રહ્યા છે. 6-8 જેટલી સર્જરીઓ થઈ રહી છે. ઇન્જેક્શનની જરૂરિયાત પ્રમાણે સરકારે ડોઝ સુરતને ફાળવી દીધા છે. પણ જે રીતે દર્દીઓનો વધારો થઈ રહ્યો છે તેને લઈને તંત્રની ચિંતા વધી છે. કારણ કે વ્હાઇટ ફંગસ બાદ બ્લેક ફંગસ બાદ વ્હાઇટ ફંગસ અને ત્યારબાદ હવે યલો ફંગસ ના દર્દીઓ આવે તેવી શક્યતાઓ છે. અને ખાસ કરીને સુરતના તબીબોનું કહેવું છે કે જો તમે માસ્ક નહીં પહેરો તો કોરોના થશે અને એકનું એક માસ્ક 2 દિવસ કરતા વધુ કરશો તો મુકર માઇક્રોસિસ થવાના ચાન્સ સૌથી વધુ છે. જી કીર્તેશ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો અનેક તકેદારી રાખવાની જરૂર છે. વધુ 2 દર્દીના મોત થયા છે. વડોદરામાં વ્હાઇટ ફંગસના 3 કેસ. વ્હાઇટ ફંગસના 3 દર્દીને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મ્યુકર માઇકોસિસ બાદ હવે નવા રોગે દસ્તક આપી છે. તો એસ્પર જીલોસિસ નામના રોગે દસ્તક આપી છે અને તંત્રની ચિંતા પણ વધી છે. તબીબો વ્હાઇટ ફંગસથી થતા રોગને મ્યુકર માઇકોસિસ કરતા ઓછો ગંભીર માની રહ્યા છે. તો કાળી ફૂગ એટલે કે બ્લેક ફંગસ, સફેદ ફૂગ બાદ હવે દેશમાં પીળી ફૂગનો કેસ સામે આવ્યો છે. ગાઝિયાબાદમાં યલો ફંગસનો આ પહેલો કેસ સામે આવતા દર્દી સમેત ડોક્ટર પણ ચિંતામાં છે. બ્લેક અને વ્હાઇટ ફંગસ બાદ હવે યલો ફંગસનો મામલો દેશમાં સામે આવ્યો છે. ગાઝિયાબાદમાં આ પહેલો કેસ હોઈ શકે છે. પ્રોફેસર ડોક્ટર બીપી ત્યાગીએ દાવો કર્યો છે કે પીળી ફૂગનો પહેલો કેસ છે. દર્દીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ચિંતાની વાત એ છે કે આ દર્દી એક સાથે યલો, બ્લેક અને વ્હાઇટ ફંગસથી પીડાઈ રહ્યો છે. દર્દીની ઉંમર 45 વર્ષ છે. છેલ્લા 2 મહિનાથી દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યો હતો, પરંતુ છેલ્લા 4 દિવસથી એક તરફ તેને સોજો હતો. આંખ બંધ થઈ ગઈ. આટલું જ નહીં, દર્દીના નાકમાંથી લોહી નીકળવાનું શરૂ થયું. પેશાબમાંથી પણ લોહી નીકળવાનું શરૂ થયું. આ દર્દીને આનંદ ફાનંદમાં હોસ્પિટલમાં દાખલ કરાયો તો સામે આવ્યું કે દર્દી પીળી ફૂગનો શિકાર બન્યો છે. એ પૂરા મતલબ સ્વેલિંગ આ રહી હતી. આઈસ તો મતલબ કભી બંધ હો રહી થી કભી ખુલ રહી થી, લેકિન ફિર સડનલી કલ એકદમ સે હી ક્લોઝ હો ગઈ યે આઈસ. ફિર મતલબ બ્લીડિંગ કન્ટિન્યુઅસલી, મતલબ બ્લીડિંગ કભી નોઝ સે ભી હો રહી થી ઓર કભી કભી જૈસે વોશરૂમ જાતે થે તો થોડી બહોત વહાં સે ભી, બટ મોસ્ટલી નોઝ સે હો રહી થી બ્લીડિંગ, લેકિન વો ભી બ્લેક મેં બિલકુલ ડાર્ક બ્લેક.
तो फिर ये मुझे थोड़ा सिम्टम्स अच्छा, फिर उसके बाद हमने अपने जो डॉक्टर्स जो पहले ट्रीट कर रहे थे उनको बताया, तो उन्होंने तुरंत हमें यही कंसल्ट किया कि ब्लैक फंगस मुझे ये लग रहा है। ईएनटी निष्णात प्रोफेसर डॉक्टर बीपी त्यागीना अनुसार म्यूकर सेप्टिकस एटले के पीड़ी फूगना लक्षणों आ मुजब छे। सुस्ती रहेवी, ओछी भूख लागवी, वजन ओछु थवु, परु लीकेज थवु, कुपोषण अने अंग नबळा पड़ी जाय छे। पीड़ी फूग ए जीवलेण रोग छे, कारण के ते आंतरिक रीते शुरू थाय छे। आनो एकमात्र इलाज इंजेक्शन एम्फोटेरिसिन बी छे। येलो फंगस थी बचवा माटे घरनी आजुबाजु सफाई राखवी, બેક્ટેરિયા અને ફૂગના વિકાસને રોકવો, જૂના ખોરાકનો જલ્દી જ નાશ કરવો, ભેજ બેક્ટેરિયા ફૂગના વિકાસને પ્રોત્સાહન આપે છે, માટે તેની ખાસ કાળજી રાખવી। उसको साइनस बिल्कुल सीटी स्कैन में नॉर्मल लग रहे थे, लेकिन जब मैंने एंडोस्कोपी टेस्ट किया तो उसमें मुझे मालूम पड़ा कि उसको तीन तरह का फंगस है, उसको वाइट भी है, उसको ब्लैक भी है, उसको येलो फंगस भी है। जो येलो फंगस है वो उसको बोलते हैं म्यूकर सेप्टिकस। ये रेप्टाइल्स में मिलता है, जैसे छिपकली वगैरह इन सब में मिलता है। कोरोना बाद देश में रोज नवी बीमारी नवो रूप लई रही है, जो वैज्ञानिक और डॉक्टर माटे पण शोधनो विषय बनी है। એમ્સના ડોક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે બ્લેક ફંગસ ચેપી રોગ નથી, ઇમ્યુનિટી ઘટતા બ્લેક ફંગસ થાય છે। જૈસે મેને પહેલે ભી કહા થા, મ્યુકર જો હૈ એક ફંગસ ઇન્ફેક્શન હૈ જો મેઇનલી સોઇલ મે દેખા જાતા હૈ, એન્વાયરમેન્ટ મે હૈ, ઓર ઇટ ઇઝ નોટ અ કમ્યુનિકેબલ ડિઝીઝ, યાની કી એક વ્યક્તિ સે દૂસરે વ્યક્તિ કો વૈસે નહીં ફેલતા હૈ જૈસે કોવિડ ફેલતા હૈ। તો અગર એક વ્યક્તિ એક જિસકો મ્યુકર માઇકોસિસ હૈ और किसी व्यक्ति के साथ बैठा है, तो ऐसा नहीं है कि उसको फंगल इन्फेक्शन उससे फैल जाएगा। તો નબળી પડી રહેલી કોરોનાની બીજી લહેર વચ્ચે વધુ એક રાહતના સમાચાર છે। સરકારના જણાવ્યા મુજબ અત્યાર સુધી એવા કોઈ જ સંકેત મળ્યા નથી કે કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર ગંભીર અસર થશે। દોનો વેવ્સ કા ઉસમે બચ્ચો મે યે કમ પાયા ગયા, ઇસલિયે એસા નહીં લગતા કે બચ્ચો મે આગે જાકે પાયા જાયેગા, આગે સિવિયર ઇન્ફેક્શન હોગા યા જ્યાદા ઇન્ફેક્શન હોગા। जिन लोगों ने इस थ्योरी को आगे बढ़ाया है वो उनका ये कहना है, क्योंकि बच्चों में अभी तक हुआ नहीं है इन्फेक्शन, वो प्रोटेक्टेड हैं, इसलिए अगले वेव में शायद उनको ज़्यादा इन्फेक्शन हो सकता है प्रोपोर्शनली। लेकिन इसमें कोई अभी तक एविडेंस नहीं है कि बच्चों में सिवियर इन्फेक्शन होगा या उनको ज़्यादा केसेस उसके आगे वाले वेव में पाए जाएंगे। અમદાવાદના ચર્ચેતા અંબર ગ્રીસ કેસમાં વધુ કેટલાક નામ બહાર આવવાની શક્યતા છે। આનંદનગર પોલીસે આ કેસમાં આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે। પોલીસની પૂછપરછમાં અન્ય કેટલાક આરોપીઓના નામ પણ ખુલ્યા છે, જેમને પકડવા માટેની તજવીજ શરૂ કરાઈ છે। આ ઉપરાંત આરોપીઓ અમદાવાદના એક વ્યક્તિને આ જથ્થો વેચવાના હતા અને તે અંગે પણ પોલીસે આરોપી આપેલ નામના આધારે વધુ તપાસ શરૂ કરી। પોલીસને આશંકા છે કે આ અગાઉ પણ આરોપીઓ અંબર ગ્રીસનું વેચાણ કરી ચૂક્યા છે, જો કે તપાસ દરમિયાન જે આરોપીઓના નામ બહાર આવ્યા છે તેની ધરપકડ બાદ જ તમામ હકીકત બહાર આવશે કે આ કાંડનો મુખ્ય સૂત્રધાર કોણ છે। દાહોદના એક પ્રેમ સંબંધનો કરુણ અંજામ આવ્યો છે। ગોદી રોડ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય ફાતેમા લીમખેડાવાળાએ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો અને જેના પગલે પરિવારજનો શોકમગ્ન બની ગયા। તો પીસ પાર્ક વિસ્તારમાં રહેતા 35 વર્ષીય પરિણીત યુવક હુસેન અબ્બાસ શાકીર સાથે તેને પ્રેમ સંબંધ હતો। હુસેન તેને અવારનવાર લગ્ન કરવાના વાયદા કરતો હતો અને જ્યારે વહેલી સવારે ફાતેમા તેના પ્રેમીને મળવા ગઈ, લગ્નની વાત કરી તો હુસેને ના પાડી દીધી અને કહ્યું હતું કે તું બીજી જગ્યાએ લગ્ન કરી લે અથવા તો મરી જા। ત્યારબાદ યુવતી ઘરે આવી ગઈ અને રૂમનો દરવાજો બંધ કરી પંખા સાથે દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો। બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો। તો યુવતીના પિતાની ફરિયાદના આધારે હુસેન વિરુદ્ધ આત્મહત્યા કરવા મજબૂર કરવાનો ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે। पुलिस स्टेशन में एक FIR रजिस्टर हुई है अंडर सेक्शन IPC 306 विच इज़ अबेटमेंट टू सुसाइड। इसमें जो हमारे कंप्लेनेंट है शबीर हुसैन यूसुफ भाई बोहरा, उनका ये कहना है कि जो आरोपी है हुसैन अब्बास शाकिर, उन्होंने उनकी बेटी फातिमा जो कि 24 ईयर्स ओल्ड थी उसको बहलाया फुसलाया अपने प्यार के जाल में और बोला कि मैं तुमसे शादी करूँगा। आज जब वो इस वादे से मुकर गया तो जो हमारी विक्टम है
उसने पंखे से लटककर अपनी जान ले ली। इसी पर पुलिस ने एफआईआर रजिस्टर की है और अभी कायदेसर कार्रवाई करना है। तापीना सोनगढ़ ना दुमका ना 32 वर्षीय युवक ना मौत बाद आवेला पोस्टमार्टम रिपोर्ट में युवक की हत्या थी होवानो खुलासो थयो छे। दोढ़ महीना अगाउ युवक नो मृतदेह खानपुर पासे थी पसार थती झांखरी नदी पर उकाई डाबा कांठा नहर ना अंडर ब्रिज माथी मळ्यो हतो। युवक की हत्या गामनी ज विधवा साथेना आडा संबंध ने लई थई होवानो बहार आव्यु छे। तो मृतक राजेश गामितना आ महिला साथे 10 वर्षथी संबंध हता। महिलाना पतिनु केन्सर में मृत्यु थता सासूने शंका हती के तेनी वहुने राजेश गामित भगाड़ी लई जशे। मृतक राजेश भाई गामितनी हत्या माटे વિધવાની સાસુએ 3 લાખની સોપારી આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે અને હત્યાના 6 દિવસ અગાઉ સાસુએ યુવકને જાનથી મારી નાખવાની જાહેરમાં ધમકી આપી હતી। પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે તપાસ બાદ 4 આરોપીની ધરપકડ કરી છે, જ્યારે કે 1 આરોપી હજુ પણ ફરાર છે। પીએમ નોટ આવતા મર્ડર થયેલાનું સ્પષ્ટ માલુમ પડતા આ કામે ફરિયાદી અને મરનારના ભાઈ સોમિયલભાઈની ફરિયાદ લેવામાં આવેલી અને તેમાં તેમણે એ જ ગામના મેથુબેન અને ગુરજીભાઈ વિરુદ્ધમાં પણ શંકા વ્યક્ત કરેલી। પોલીસે આ બંનેની પૂછપરછ યુક્તિ પ્રયુક્તિથી કરતા બંનેએ ગુનાની કબૂલાત કરેલી અને તપાસ દરમિયાન એવું જણાઈ આવેલું। બુલેટિનમાં આગળ વધીશું, નાનકડા બ્રેક બાદ। અમદાવાદના મણિનગરમાંથી પ્લે બોય તરીકે ઓળખાતા શખ્સની અયાશીનો પર્દાફાશ થયો છે। ફઝલ ઉર્ફે આરીફ ખાન પઠાણને તેની પ્રેમિકાએ અન્ય યુવતી સાથે હોટેલમાં રંગે હાથ ઝડપી લીધો। તો પ્રેમિકાએ આરીફ ખાન પઠાણ સામે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને યુવક ઝડપાતા બહાર આવ્યું છે કે પ્લે બોયના 10 દિવસ પછી આ બંને યુવતીઓ સિવાયની અન્ય યુવતી સાથે લગ્ન થવાના હતા। માદક દ્રવ્યોનું સેવન કરી હોટેલમાં યુવતીઓ સાથે અયાશી કરતા ફઝલના અન્ય યુવતી સાથે રિલેશન હોવાનું પણ બહાર આવ્યું। તો મૂળ દાણી લીમડાની પણ વડોદરામાં રહેતી પ્રેમિકા 2017માં આરીફના સંપર્કમાં આવી। આ યુવતીએ વિડીયો કોલમાં રૂમની ડિઝાઇન જોઈને પારખી લીધું હતું કે તે જ રૂમમાં તેનો પ્રેમી છે જ્યાં તે બંને જતા હતા। તો ફઝલે યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી અને તેને અલગ અલગ હોટેલમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધતો હતો। તો ફઝલના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાના કારણે યુવતી તેને આર્થિક મદદ પણ પૂરી પાડતી। આરોપી ફઝલ 7 સુધી ભણેલો છે અને સિલાઈ કામ કરે છે। તેમના જે ફરિયાદી છે તે પોતે હાલ બરોડામાં રહે છે। મૂળ તેઓ દાણી લીમડાના છે અને તેઓ આ જે આરોપી છે આરીફ ખાન તેઓની સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધમાં બંધાયેલા હતા અને આરીફ ખાને તેમને લગ્ન કરવાની વાયદો કરેલ હતો, પરંતુ આ જે ફરિયાદીબેન છે તેઓને આ સમય દરમિયાન શંકા ગઈ કે જે આરીફ ખાન જે છે તે બીજી કોઈક છોકરી સાથે લગ્ન કરવાનો છે અને બીજી કોઈક છોકરી સાથે પ્રેમ સંબંધ પણ ધરાવે છે, એટલે તેઓએ વિડીયો કોલ કરેલો ગઈ રાત્રે 23મીની રાત્રે આરોપીને, અને આરોપીને વિડીયો કોલ કરતાં તે લોકો જે હોટલોમાં રોકાતા હતા આરોપીની લોકેશનથી હોટલમાં જણાવેલ, જેથી બેનને શક જતાં તેઓ મણિનગરની ભવ્ય હોટલ ખાતે આવેલા અને આરોપીને બીજી એક યુવતી સાથે પકડી પાડેલ। મહેસાણા શહેરમાં માલ ગોડાઉન રોડ ખાતે પાર્ક કરેલ ગાડીમાંથી 2 લાખની ઉઠાંતરી થઈ છે। ગત 3 મહિના રોજ ઘટી હતી આ ઘટના। ઇકો ગાડીમાં વેપારી પોતાની પૈસાની બેગ મૂકી ખરીદી માટે ગયા હતા। ઇકો ગાડીમાં મૂકેલ બેગ કોઈ અજાણ્યા શખ્સ દ્વારા લઈ અને ફરાર થઈ ગયો। તો 21 દિવસ બાદ આ મામલે નોંધાય છે ફરિયાદ અને ગાડીના સ્થળે આજુબાજુ લગાવેલા સીસીટીવીમાં ઘટના કેદ થઈ છે, ત્યારબાદ નોંધાય છે ફરિયાદ। તો મહેસાણા શહેર બી ડિવિઝન ખાતે ફરિયાદ નોંધાય દીપકભાઈ પ્રકાશચંદ્ર હિરવાની દ્વારા આ ફરિયાદ નોંધાવાઈ છે। લીમખેડા મામલતદાર કચેરીમાં દીપડો દેખાયો છે। સાંજના સમયે દીપડો દેખાયો મામલતદાર કચેરીના પ્રાંગણમાં લટાર મારતો નજરે પડ્યો। તો દીપડો સીસીટીવીમાં કેદ થયો છે, આ દ્રશ્યો આપ જોઈ શકો છો। તો મામલતદાર કચેરીમાં દીપડાના આંટા ફેરા, ટાઉતી વાવાઝોડાની અસરને લઈ ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલત કફોડી બની છે અને ત્યારે કોડીનારના નાનકડા એવા ગામના યુવાનો રાશન કીટનું વિતરણ કરી લોકોને સહાય પૂરી પાડી રહ્યા છે।
આ દ્રશ્યો છે ઉનાના, જ્યાં ટાઉતે વાવાઝોડાએ તરાજી સર્જી, ભારે પવન સાથે વરસાદ વરસતા તબાહી મચી ગઈ. લોકોના બાગ બગીચા ખેતર તહેસ નહેસ થઈ ગયા, અનેક વીજપોલ ધરાશાયી થઈ ગયા. ગામડાઓની હાલત તો બદથી બદતર થઈ ગઈ. પીવાના પાણીથી લઈ ભોજન સુધીની અનેક સમસ્યા લોકોને પડી રહી છે, ત્યારે તંત્રની મદદની રાહ જોવાના સ્થાને કોડીનાર તાલુકાના અતિ પછાત એવા બાવાના પીપળવા ગામના યુવાનો જાતે જ આપદામાં સહારો બની રહ્યા છે. નીકળ્યા હતા જોવા માટે સ્પેશિયલ કે ત્યાં શું પરિસ્થિતિ છે, તો જોયું ત્યાંનું. તો અત્યારે એ લોકોની માટે લાઇટ નથી, એટલે કે અનાજ દળીને જે જમવું જોઈએ તે ત્યાં હયાત નથી. એના માટે અમે કીટ રેડી કરી છે, જે અનાજ દળીને મતલબ મામી લઈને થઈ જઈએ છે. છેવાડાના ગામ છે, જે લોકોને અત્યાર સુધી કોઈએ એમ કે મદદ કરી નથી, તો અમે જે 1000 કીટ લઈને આવ્યા છે લોકોના મદદ માટે. અહીંયાના ગામમાં તમે જોઈ શકો છો કે વીજળીના ઉપકરણો અત્યારે હયાત નથી, લાઇટ નથી. કેટલા દિવસોથી લોકો જે પરેશાની ભોગવી રહ્યા છે એને વળવા પહોંચી વળવા માટે અમે લોકો જે આખી ટીમ અમારી આવી છે એ 1000 કીટ લઈને લોકોને થોડા ફૂલની તો ફૂલની પાખડી માટે એક મદદગાર થવા માટે આ લોકો અહીંયા સુધી અમે. આ યુવાનોએ 1000 રાશન કીટ તૈયાર કરી ઉનાના છેવાડાના ગામ સુધી પહોંચાડી છે. આ યુવાનોનો બસ એક જ હેતુ છે, માનવતા મહેકતી રહે અને કોઈ ભૂખે ન મરે. તંત્રની મદદની રાહ જોવામાં લોકોની રાહ ક્યાંક કઠિન ન બનવી જોઈએ. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ઉના. શુગર ફેક્ટરીઓ દ્વારા એક્સપોર્ટ કરાતી ખાંડની સબસિડીમાં ક્વિન્ટલ દીઠ 200 ઘટાડો કરાયો છે. જોકે ફેક્ટરી માલિકોનું કહેવું છે કે આ નિર્ણયના પગલે ગુજરાતના ખેડૂતોને કોઈ નુકસાન નહીં થાય. આંતરરાષ્ટ્રીય બજારમાં ખાંડના ભાવ ઊંચકાતા કેન્દ્ર સરકારે ખાંડ એક્સપોર્ટમાં અપાતી સબસિડી 600 ઘટાડી 400 કરી છે. જો કે આ નિર્ણય 19 મે બાદ એક્સપોર્ટ કરનારને જ લાગુ પડશે. આ ઘટાડાની અસર ગુજરાતના ખેડૂતોને નહીં થાય, કારણ કે ગુજરાતની તમામ શુગર મિલોએ ખાંડ એક્સપોર્ટ કરી દીધી છે. 19 મે પહેલા જેમણે એક્સપોર્ટ કરી છે કે એક્સપોર્ટ કરવા માટે કરારો કરી નાખ્યા છે એને લાગુ પડતું નથી, એટલે ગુજરાતને એનાથી બહુ મોટી અસર થાય એવું લાગતું નથી. અને ઇન્ટરનેશનલ લેવલે પણ જોવા જઈએ તો અત્યારે ખાંડના ભાવો ઊંચા ગયા છે. ટાઉતે વાવાઝોડાની અસરના પગલે શેરડી પર કોઈ નુકસાનની અસર જોવા નથી મળી, પરંતુ મજૂરો વતન જતા રહેતા શુગર મિલોમાં શેરડીની કાપણી બાકી રહી ગઈ છે, જેનું ભારણ ફેક્ટરી માલિક પર આવશે. શુગર ઇન્ડસ્ટ્રીને બહુ એટલી મોટી અસર ના આવે, થોડી મોટી શેરડીઓ સૂઈ જાય એ પાછી ઊભી થઈ જતી હોય. દર વર્ષે વરસાદ પહેલાં વરસાદની સતત ચાલતી પ્રક્રિયા છે, પણ વાવાઝોડાને લીધે અત્યારે જે ઇન્ડસ્ટ્રી ચાલુ હતી, એટલે કે સયા ફેક્ટરી કે અમારી ચાલુ હતી, અને એને લીધે મજૂરો જતા રહ્યા અને એને લગભગ 2100 એકર જેટલી શેરડી ઊભી રહી ગઈ. એટલે એ રીતે એ ફેક્ટરીને સભાસદોને તો પૈસા ફેક્ટરી ચૂકવી જ દેશે જે રાસ ભાવો છે એ પ્રમાણે નક્કી કરીને, પણ એ ફેક્ટરીને એનું ભારણ ઊભું થશે. સરકારમાં રજૂઆતો કરી છે કે ભાઈ એને આપણે કોરોનાની મહામારી અને વાવાઝોડાને જે મજૂરો ભાગી ગયા છે એને લીધે જે તકલીફ ઊભી થઈ છે તો સરકાર એને કોઈક રાહત આપે. શુગર મિલોના સંચાલકોની માંગ પર સરકાર હવે શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. નેટવર્ક 18 એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દરેક ભારતીયોને કોરોનાની રસી મળે. રસીકરણ સામે જાગૃતતા લાવવા માટે નેટવર્ક 18 અને ફેડરલ બેંકની પહેલ સંજીવની શોર્ટ ઓફ લાઇફને સપોર્ટ કરો. એક્સપર્ટ અપોલો 24/7. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશું. નમસ્કાર.